नमस्कार विद्यार्थी मित्रों, साइंस क्वेश्चन पेपर वन हेतु लक्षी विभाग एनी अंदर तमने 24 हेतु लक्षी प्रश्न पूछे छे, जेनो एक एक मार्क्स होय छे ने बधा फरजियात छे। आजे आपणे केमिस्ट्री सब्जेक्ट ना जेटला हेतु लक्षी निकले छे क्वेश्चन पेपर वन मां एनी चर्चा करवानी छे। तो शुरुआत करिए, पहलो ज क्वेश्चन छे लेड नाइट्रेट नी पोटेशियम आयोडाइड ना द्रावण साथे। याद रखजो चेप्टर पहलू एमाथी पूछेलो प्रश्न छे, मात्र हूँ समीकरण तमने लखीने बताऊं छू। हाँ, जवाब एनो आवशे पीला रंगना अवक्षेप मळे छे लेड आयोडाइड ना। मात्र समीकरण जो हूँ लखू छू, लेड नाइट्रेट एटले मित्रो PbNO3, एनी कोनी साथे प्रक्रिया पोटेशियम आयोडाइड ने के आई पोटेशियम आयोडाइड साथे प्रक्रिया करता लेड आयोडाइड PbI2 सॉलिड अवक्षेप प्लस के NO3 समीकरण संतुलित करिए तो आयोडीन बे पोटेशियम बे संतुलित थई गयो। मित्रों आना पीला रंगना अवक्षेप मळे छे, तो आपणो विकल्प ए छे, ए साचो जवाब। आ साथे हूँ बोलू, खास याद रखजो मित्रों, रंग विषे पूछसे तो तमने पूछसे नाइट्रोजन डायोक्साइड कया रंगनो वायु छे, तमारो जवाब होवो जोईए कथई रंगनो। ओके, तो मित्रों आ रीते तमने पोटेशियम परमेंगेनेट केवा रंगनुं द्रावण छे, गुलाबी रंगनुं। तो आवा रंग विशेना प्रश्नो तमने पूछी शके, तो आ पहेला प्रश्ननी चर्चा। हवे तो के आपणे बीजा प्रश्ननी चर्चा करीए। બીજો પ્રશ્ન, પ્રોપીનમાં સહસંયોજક બંધની સંખ્યા કેટલી? તો પેલા વેલા તો પ્રોપીન ઇન એટલે ખબર છે આલ્કીન શ્રેણીનો સભ્ય છે, ને પ્રોપ આવ્યો એટલે કાર્બન, કેટલા હોય 3। તો પેલા તમને બંધારણીય સૂત્ર આવડવું જોઈએ કે આ 3 કાર્બન ગોઠવા, અને પ્રોપીન છે એટલે કોઈ પણ જગ્યાએ દ્વિબંધ મૂકી દો। ચલો અહીંયા મૂકી દીધો દ્વિબંધ। હવે તમને ખબર છે કાર્બનની સંયોજકતા કેટલી છે, 4, અને 4 સંયોજકતા છે તો પૂરી કરો હાઇડ્રોજન દ્વારા। આ 2 હાઇડ્રોજન જો, આના 4 બંધ પૂરા, 2 ને 2 4, આના 3 બંધ બન્યા, 1 2 ને 3, 1 બાકી એટલે આ, અને આનો એક જ બંધ બન્યો એટલે આ 3। તો હવે મિત્રો તમે આ બંધારણીય સૂત્ર પ્રોપીનનું થઈ ગયું, તો હવે બંધની સંખ્યા ગણીએ આપણે। જો આ પહેલો સહસંયોજક બંધ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, આ નવમો, એટલે કે આપણો જવાબ આવશે B9। પ્રોપીનમાં સહસંયોજક બંધની સંખ્યા કેટલી હોય છે, તો કે 9। નેક્સ્ટ, લ્યો હમણાં જ મેં સૂત્ર લખ્યું હતું, દ્વિબંધ છે તો દ્વિબંધ હોય તો કઈ શ્રેણીનો સભ્ય થાય, આલ્કીન। તો આમાંથી આલ્કીન ગોતો, પ્રોપેન એ આલ્કેન છે, પ્રોપીન પાછો જવાબ આવ્યો બી, યાને કે આનો આન્સર રહેશે બી પ્રોપીન। એક જ, હવે આઠમો પ્રશ્ન, એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુવીય કદ શું થાય છે, વધે છે કે ઘટે છે? જેમ કે તમારી સમક્ષ હું ત્રીજો આવર્ત લખું, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, એ નિષ્ક્રિય છે એટલે અપવાદું। હવે તમે જેમ 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 આગળ બધામાં ઇલેક્ટ્રોન રચના લખી દઉં, 2 8 1 2 8 2 2 8 3 2 8 4 2 8 5 2 8 6 2 8 7 2 8 8।
તમે જોઈ શકો છો મિત્રો, બધામાં ત્રણ ત્રણ કક્ષા છે, એટલે આપણને એમ હોય કે કક્ષાનો તો ત્રણ સુધી છે, તો કદમાં ક્યાં ફેરફાર થાય છે? થાય. જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો, તમને પરમાણુય ક્રમાંક ખબર હોવી જોઈએ, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તમે જેમ ડાબીથી એક જ આવર્તમાં જમણી તરફ આગળ વધો છો, એમ પરમાણુય ક્રમાંક વધતો જાય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, અને પ્રોટોનની સંખ્યા વધે તો આ બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ વધે, અને આકર્ષણ વધે તો એ ન્યુક્લિયસ તરફ ખેંચાયેલી રહે. સોડિયમમાં 11 પ્રોટોન ખેંચે છે અને ક્લોરિનમાં 17 પ્રોટોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ લગાડે છે, જેને કારણે બાહ્યતમ કક્ષા ન્યુક્લિયસની વધુ નજીક નજીક ખેંચાતી જાય, યાની કે પરમાણુનું કદ ઘટતું જાય છે. આમ એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુના કદમાં, પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. ડોબ્રેનરે, હવે આપણે 13મો ક્વેશ્ચન, ખરું ખોટું વિધાન છે કે ડોબ્રેનરે અષ્ટકના સિદ્ધાંત દ્વારા તત્વોની ગોઠવણી કરી? ખોટું. અષ્ટકના સિદ્ધાંત મુજબ તો ન્યુલેન્ડે ગોઠવણી કરી હતી. ડોબ્રેનરે કયા સિદ્ધાંતના આધારે? ત્રિપુટીના સિદ્ધાંતના આધારે તત્વોની ગોઠવણી કરી હતી. એનો મતલબ એમ થયો કે આપેલ વિધાન ખોટું છે. ઓકે મિત્રો, તો આ કેમિસ્ટ્રીના પ્રશ્નો થયા હેતુલક્ષી, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફિઝિક્સના હેતુલક્ષી પ્રશ્ન જોશું. આભાર.